નવસારી જિલ્લાના ઘનોરી ગામ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમીટર કોર્પોરેશન લિમિટેડ દ્વારા 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઘનોરી ગામ ખાતે 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન વિધિ સમારોહ યોજાયો હતો. આ સબસ્ટેશન કાર્યરત થતા 10 ગામોના 6,250 વીજ ગ્રાહકોને લાભ મળશે. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉર્જા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ સીઆર પાટીલ અને રાજ્યકક્ષાના ઉર્જા અને મેટ્રોકેમિકલ મંત્રી મુકેશભાઈ પટેલ તથા ધારાસભ્ય પિયુષ દેસાઈ, વિદ્યુત બોર્ડના બ્રિજેશ મિર્ઝા અને અધિકારીઓ કર્મચારીઓ તેમજ ઘનોરી ગામના સરપંચ મહેક જોશી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારથી આ વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જે અમને આભારી છે, અમને જે પાટીલ સાહેબના આધાર આભારી છે, જે અમારા દક્ષિણ ગુજરાતની અંદર 5-5 મંત્રીશ્રીઓ આપ્યા છે અને એને લઈને જે કંઈ બાકી રહેલા કામો છે, અત્યારે તમે જોવા જઈએ તો હાલ નવસારી જિલ્લાની અંદર 39 સબસ્ટેશનોનું કામ વિવિધ જગ્યાએ ચાલી રહેલું છે અને લગભગ 13 જેટલા નવા સબસ્ટેશનો લોકાર્પણ થઈ ચૂક્યા છે. સાતત્યપૂર્ણ વીજળી, ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એના માટે અનેક પ્રયત્નો કર્યા છે અને એના માટે પિયુષભાઈએ કીધું તેમ છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સબસ્ટેશનો બનાવ્યા છે તે પહેલાંના 50 વર્ષની બનેલા હોય એટલા સબસ્ટેશનો, લગભગ 50% સબસ્ટેશનો આ 5 વર્ષમાં બન્યા છે. સરકારની નીતિ બહુ સ્પષ્ટ છે. જ્યોતિ ગ્રામ યોજના કે 24 કલાક ઘર વપરાશની વીજળી મળે એ આપણા દક્ષિણ ગુજરાતના દરેકે દરેક ગામોનો અભ્યાસ છે, વ્યક્તિઓનો અભ્યાસ છે અને વિકાસના કયા કામો કરવાના છે એ પાટીલ સાહેબ સારી રીતે જાણે છે અને એમના માર્ગદર્શન પિયુષભાઈ છે. કહેવાનો મતલબ એ જ છે કે આપણી પાસે વિકાસ કરવો હોય, પોઝિટિવલી આગળ વધવાનો સુંદર સમય છે. આપણે સૌ એમાં આગળ વધીએ. ધનોરી ગામને અને આજુબાજુના વિસ્તારોમાં પણ ખેતીવાડી તેમજ નવા ઉદ્યોગો પણ આવશે એ મને ચોક્કસ ખાતરી છે. આભાર. પ્રાર્થના. મોનોપોલ રાખે હતી મોનોપોલ, એમાં શું છે કે ગાડીમાં મોનોપોલ લાવલો ને મૂકી દીધું. કારણ કે પેલો કોણ આપણા દેશના હાલના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે 2012માં ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે ગુજરાતના લોકોએ એમને એક વિનંતી કરેલી કે સાહેબ અમને જમવાના ટાઈમે વીજળી મળે એવું કરો અને તેમાંથી જે રીતે જ્યોતિ ગામનો ઉદય થયો અને ગુજરાત સંપૂર્ણ રીતે વીજળીમાં પ્રતિબદ્ધ થયું અને ગુજરાતમાં વીજળીની સમસ્યા સર્જાઈ નહીં અને એનું સંધાને હવે વીજળી દરેક વિસ્તારમાં ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ મળી રહે એના માટે નવા નવા જે સબસ્ટેશનો બનાવવાનું કામ શરૂ થયું છે અને એના ભાગરૂપે જ આજે ધનોરી ખાતે લોકલાડીલા સાંસદ સી આર પાટીલ સાહેબ, મુકેશભાઈ પટેલ અમારા રાજ્યકક્ષાના મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય પિયુષભાઈ, કેબિનેટ મંત્રી નરેશભાઈ અને મિર્ઝા સાહેબની આગેવાનીમાં અહીંયા સંપન્ન થયું.